તલ તલ તાતા હવે આ પ્રમાણે બોલતા બોલતા કાંકરા પાંચીકા કચુકા પારા ઉછાળવા તલ તલ તાતા મારા હાથમાં સમાતા પાંચીકા જમીન પર મૂકો તેમાંથી આ પ્રમાણે બોલતા બોલતા એક પાંચીકો ઉછાળો તલ તલ તાતા મારા હાથમાં સમાતા આ પાંચીકો અધ્ધર હોય ત્યારે નીચેની એક પાચિકો હાથમાં લો ઉછાળેલા પાચિકાને તે જ હાથે ઝીલો બંને પાંચિકા હાથમાં રાખીને ત્રીજો પાંચીકો ઉછાળો એક પાચિકો હાથમાં હોય અને ઉછાળેલો પાંચીકો ઝીલાય તો એકવાર વાહ ભાઈ વાહ બોલીને શાબાશી આપો બે પાંચિકા હાથમાં હોય અને ઉછાળેલો પાંચીકો જે ઝીલી શકે તેને વાહ વાહ ભાઈ વાહ વાહ એમ બે વાર બોલી સાબાસી આપો ત્રણ પાંચીકા હાથમાં હોય અને ઉછાળેલો પાંચીકો ઝીલાય તેને વાહ 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 ભાઈ વાહ વા બોલી સાબાસી આપો ચારે પાંચીકા હાથમાં હોય અને ઉછાળેલો પાંચીકો જે ઝીલી શકે તેને તાળી પાડતા પાડતા વાહ વા બોલી સાબાસી આપો ચાલો ગાઈએ ગીતડું મિત્રો તમે અગાઉના વિડીયોમાં આ ગીતડું ગાઈ ગયા છે પણ આપણે ફરીથી આ ગીત ગાઈશું તો ચાલો આપણે બધા મળીને ગીતડું ગાઈએ રમસુ રમસુ રે લમ છેલ હળસુ મરસુ કરસુ ગેલ ખડખડ હસવું ખેલમ ખેલ રમસુ રમસુ રે લમ છેલ ભલો શિયાળો તાળ મજાની ભલો ઉનાળો લુઈ મજાની વરસાદે વાછ મજાની બારે માસ મજાની ગમત એક છોકરો એ એટલો બધો તોફાની કે એના તોફાનથી એના મા બાપ તો તોબા પોકારી ઉઠે તમારી જેમ જ એ પણ બહુ રમતિયાળ હતો ભાઈબંધો સાથે એ ચોર સિપાહીની રમત ખૂબ રમતો કહેવાય છે કે એને ક્રિકેટની રમત પણ બહુ ગમતી બિલેને પશુ પંખી પણ એટલા જ ગમે એ તો એના મકાનની પાછળની વાડીમાં બેઠો બેઠો મોર કબૂતર કાકા કૌવા ને ચકલી સાથે વાતો કરે વાંદરા બકરા ગાય અને ઘોડાની સાથે દોડા દોડી કરે એકવાર કોઈકે એને પૂછ્યું બિલ્લુ મોટો થઈને શું બનવાનો બિલે કહે હું તો ઘોડાનો ખેવાળ બનીશ બિલે તોફાન મસ્તી કરતો પણ સાથે સાથે કસરત પણ ખૂબ કરતો મુક્કાબાજી એની ગમતી કસરત હતી આપણો આ બિલે ભજનો ગાવામાં તો ઘણીવાર એટલો બધો ખોવાઈ જાય કે એની આજુબાજુ કોણ છે ને પોતે ક્યાં છે એ પણ ભૂલી જાય એ તો બધી જ બાબતોમાં હોશિયાર તે નવી નવી રમતો પણ બનાવતો અને તેના દોસ્તોને રમાડે એકવાર તેણે મિત્રોની નવી રમત શીખવાડી તેણે કહ્યું બધા આંખો બંધ કરીને બેસી જાઓ કોઈ કશું જ બોલે નહીં જોઈએ કોણ સૌથી વધુ વાર સુધી આ રીતે બેસી શકે છે બધા તો બેસી ગયા થોડી જ વારમાં કેટલાકે એક આંખ ખોલીને પાછી બંધ કરી દીધી કેટલાકે આંખો પર બે હાથ મૂકી આંગળીઓની વચ્ચેથી બધાને જોઈ લીધા કેટલાકે તો વળી ઉધરસ ખાતી બેને છીંક આવી ત્રણ જણને ખંજવાળ આવી એમ કરતાં કરતાં કેટલાક મિત્રો ખસી ગયા અને રમતમાંથી નીકળી ગયા પણ બિલે ઢીલો પડે એવો ન હતો એની રમત તો ચાલી જ રહી હતી એ તો બિલકુલ મૂર્તિની જેમ આંખો બંધ કરીને સ્થિર બેઠો એટલામાં મંદિરમાં સાપ આવ્યો મિત્રોએ તેના નામથી બૂમો પાડી પણ બિલે તો પોતાની રમતમાં તલ્લીન થઈ ગયો હતો સાપ સાપ કરતા ગભરાયેલા દોસ્તોએ ખૂબ બૂમો પાડી પણ બિલે રમત ન છોડી તે તો પોતાની રમતમાં સ્થિર રહ્યો સાપ એની સામેથી પસાર થઈ ગયો થોડી વાર પછી બિલેએ આંખો ખોલી મિત્રો એને પૂછવા લાગ્યા બિલે તને અમારી બૂમો જ ન સંભળાઈ અહીં કેટલો મોટો સાપ આવ્યો હતો બિલે કહ્યું પણ હું તો મારી રમતમાં મશગુલ હતો બિલે કશાથી ડરે જ નહીં તે તોફાની તો હતો પણ સાથે નિદર પણ એવો જ બિલેને વળવાઈના હિંચકા બહુ ગમે એ તો રોજ બપોરે હિંચકા ખાવા જાય હિંચકા ખાવાની એની રીત પણ સાવ જુદી જ નજીકની વાડીમાં એક વડલો હતો બિલે આ વડલા પર ચડે એની દારી પર પગ ભરાવે અને પછી પોતે શરીર નીચે લટકાવીને હિંચકા ખાય જાણે કોઈ લંગૂળ વળવા ગોળ ન હોય એને પડવાની તો જરાય બીખ ન લાગે એને આમ લટકતો જોઈને એક વડીલને બીખ લાગી છોકરો કદાચ પડી જશે એમણે કહ્યું બિલે આમ ઊંધો લટકીને હિંચકા ન ખવાય કદાચ વાગી બેસે વડીલની શિખામણ બિલેને ગળે ન ઉતરી એટલે એમણે કહ્યું અરે આ ઝાડ પર તો બ્રહ્મ રાક્ષસ નામનો ભૂત રહે છે એ આવી જશે બિલે ખડખડાત હસી પડ્યો એણે કહ્યું ભૂત આવશે તો હું એને પણ મારા ભેગો હિંચકા ખવડાવીશ વડીલ તો આંખો ફાડીને એને જોઈ જ રહ્યા આપણો બિલે તો વડલાની દાળે તાંટિયા લટકાવીને મોજથી હિંચકતો રહ્યો આ બિલેનું સાચું નામ નરેન્દ્ર આપણે સૌ તેમને સ્વામી વિવેકાનંદ તરીકે ઓળખીએ છીએ હવે આપણે મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી સ્વસ્થ રહો વ્યસ્ત રહો અને ભણવામાં મસ્ત રહો આવજો મિત્રો